नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव संचालित झटपट न्यूज। स्वादनी सोडम एटले के नवसारी में खानेपीनी ना बजार अने खानेपीनी नी कई वस्तुओं क्या थी प्रख्यात छे तेना आ खास शो में जोईए। आप जे आपणे नवसारी ना खौधरा गली एटले के जेने पारसी हॉस्पिटल सामेनो जे रोड छे अने त्यां आवेली आ भुवनेश्वरी खीचड़ी सेंटर, नाम छे भुवनेश्वरी खीचड़ी सेंटर। परंतु आ सेंटर में हवे तमारा पेट ने तृप्ति मले एटली चीजों अवकाश होय छे। नवसारी ना खूने खूने थी भुवनेश्वरी खीचड़ी में लोग जमवा माटे आवता होय छे। खास करीने भुवनेश्वरी नी गुजराती थाळी खूब प्रख्यात छे अने अनेक लोग आ गुजराती थाळी थकी पोताना गुजरातीपनानो अनुभव करता होय छे। साथे साथे टेस्टना रसियाओ माटे अहीं एक खूब सुंदर टेस्टनी सौगात मळती होय छे। गुजराती थाळीओनी साथे साथे हवे भुवनेश्वरी खीचड़ीए पंजाबी अने अन्य चीज वस्तुओनुं वेचाण पण चालू करी दीधुं छे। एटले के अहींया आवनार व्यक्तिने पूर्णतः जमवानुं मळे, एना टेस्टने बेस्ट मळे अने एना पेटने सारी जे चीज गमती होय ते के जे हेल्धी होवुं जोईए ते तो मळे ज छे, परंतु विविधतानो पण अहींया अवकाश थतो होय छे। भुवनेश्वरी खीचड़ीनी जे फेमस वात छे કે લોકો દૂર દૂરથી અહીં ખાવા આવે છે, તો આપણે શરૂઆત એમની એમના ગ્રાહકોથી કરીએ કે કેવા એમના ગ્રાહકોને શું આ ભુવનેશ્વરી ખીચડીનો ટેસ્ટ કેવો લાગે છે? તમે ક્યાંથી આવ્યા? નવસારીથી મૂળ કે ભુવનેશ્વરી ખીચડીમાં આપ પાર્સલ લેવા આવ્યા લાગો છો? તો નિયમિત આપ આવો છો કે આજે જ આવ્યા છો? રેગ્યુલર મારું તો એકદમ। કેવું હોય છે એનું જમવાનું? સૌથી બેસ્ટ ક્વોલિટી ફૂડ। એની વિશેષતા શું છે? એની વિશેષતા એ જ છે કે ખાતરી છે મેઇન કે તમે જે ફૂડ ખાઈ રહ્યા છો એ સૌથી બેસ્ટ છે। ડેઇલી એનું મીન્સ કે બનાવટ થાય છે અને મિશ્રણ વસ્તુ નથી, પ્યોર વસ્તુ છે એકદમ, અને હેલ્ધી છે, હાઇજેનિક છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ। અહીંયા એક પરિવાર પણ આવ્યું છે, ક્યાંથી આવ્યા છો આપ? વિજલપુરથી। નિયમિત આવો છો અહીંયા ખાવા માટે? હા, કાયમ આવીએ છીએ। કેવું લાગે છે આનું ફૂડ તમને? સરસ, એકદમ ચોખ્ખું ને સારું છે જમવા માટે। તો લોકો ઘરનું ખાવાનું છોડી ઘર જેવું ખાવા માટે હોટલમાં આવતા હોય છે અને ભુવનેશ્વરી ખીચડીના આ જે ગ્રાહકો છે એ જ એના સર્ટિફિકેટ આપતા હોય છે। પરંતુ કોઈ પણ હોટલમાં જઈએ તો એની સૌથી પહેલી ચકાસણી આપણે રસોડાની કરીએ તો જ એની ચોખ્ખાઈ અને તો જ એની વાસ્તવિકતા ખબર પડે। તો પહેલાં આપણે સીધા ભુવનેશ્વરી ખીચડીના રસોડામાં એન્ટ્રી કરી લઈએ। રસોડામાં આપણે એન્ટર થઈએ એટલે જ તમે જુઓ ગરમા ગરમ ચીજ વસ્તુઓ જે પીરસવાની હોય છે એના માટેના એમને ખાસ બેકેટ્સ બનાવી દીધા છે, જેને લઈને એ દરેક ચીજ વસ્તુઓ ગરમ રહે એટલે એના માટે એમને સ્પેશિયલ આ એક આખું મશીન બનાવી દીધું છે કે જેને કારણે એમાં દરેક ચીજો ગરમ જોવા મળે અને એ ગરમ ફરી પાછી ગરમ ના કરવી પડે। ખીચડી એ ભુવનેશ્વરી ખીચડીની શરૂઆત નહીં હતી, પરંતુ આજે એનો વ્યાપ વધ્યો છે, ધીમે ધીમે અનેક ચીજ વસ્તુઓ છે। આ તો થઈ શરૂઆતની વાત, પણ જ્યાં રસોઈ પકવે છે એ એ રસોઈની ઘર આપણે જોવા જઈએ કે એની જે માલમત્તા છે એની ચીજ વસ્તુઓ છે એ પણ કેટલી સ્પષ્ટ અને ચોખ્ખી હોય છે। આપ જુઓ તે મરી મસાલા અને તમામ ચીજ વસ્તુઓ પણ એ રીતે ચોખ્ખી અને ગોઠવાયેલી છે કે અને એની ગુણવત્તા પણ એમાં દેખાઈ રહી છે। જે હાફ ફ્રાય તૈયાર હોય છે, અમુક ચીજો જે હાફ ફ્રાય કરવાની હોય છે એ હાફ ફ્રાય છે અને ત્યારબાદ એને ફાઇનલી મને લાગે છે આ પંજાબી તડકો લગાવાઈ રહ્યો છે। આપ જુઓ કે કુક એની મસ્તીમાં પંજાબી તડકો લગાવી રહ્યો છે અને આ તડકાનો ટેસ્ટ આપણને એકદમ જાયકા જેવો લાગે। તો એ જ રીતે આપણે અન્ય રસોડાના અન્ય ભાગોમાં બી જતા જઈએ તો ગરમા ગરમ રોટલી પણ તૈયાર થઈ રહી છે। આ જે તમે જોઈ રહ્યા છો કે રોટલીનું પણ મશીન છે અને ગરમા ગરમ રોટલી આ રીતે અહીંયા વનાઈ રહી છે અને આ રોટલી વનીને તરત જ ગ્રાહકની થાળીમાં જશે। આ રોટલી ગરમા ગરમ રોટલી હોય એવું દેખાય છે, તો બીજી તરફ તમે આ જે ઝલક જોઈ રહ્યા છો કે આ રસોડાની જે અન્ય ભાગ એટલે કે જે પ્રી તૈયારી થતી હોય એ પ્રી તૈયારી અહીંયા દેખાઈ રહી છે। હાફ ફ્રાય માટેની બધી વસ્તુઓ તૈયાર છે, એ જ રીતે રસોડાની તમે સૌથી પહેલી મારે તમને બતાવું છું, હું મારા કેમેરામેનને કહીશ કે રસોડાની જે નીચેનું ગ્રાઉન્ડ લેવલ છે એ કેટલું ચોખ્ખું છે એ બતાવે કે કેટલી ચોખ્ખાઈ અહીંયા આ રસોડામાં છે। ઘરમાં રસોડું જેટલું ચોખ્ખું હોય એવું જ રસોડું અહીંયા દેખાઈ રહ્યું છે। અહીંયા દરેક વસ્તુ જે તૈયાર થઈ રહી છે, માની લો કે અહીંયા જે તમે જોઈ રહ્યા છો ડુંગળી કપાઈ રહી છે, એ ડુંગળીની કટિંગમાં પણ ડુંગળીની ક્વોલિટી અને ગુણવત્તા અને સાથે સાથે એક કારીગરની સ્પીડ પણ નોંધવા જેવી છે કે કેવી રીતે સુંદર કટિંગ નાનામાં નાની બારકાઈથી આ કામ થઈ રહ્યું છે। તો તમે જુઓ કે લોકોને ગરમા ગરમ રોટલી ભલે એ માટે રોટલી પણ એકદમ ફટાફટ બનાવી રહી છે અને ફટાફટ રોટલી બની રહી છે। આ છે ભુવનેશ્વરી ખીચડીનો અંદરનો ભાગ, એટલે કે જે રસોડાની બાબત છે, રસોડાની વાત છે એ તમે જોઈ રહ્યા છો કે અહીં રોટલીથી માંડીને તમામ ચીજવસ્તુઓને કાળજીરાખપૂર્વક લેવામાં આવે છે। આ અહીંયા મારા ખ્યાલથી આ છાશ છે
ઠંડી ઠંડી છાશ બની રહી છે અને છાશ લેવાઈ રહી છે. તો હવે વાત કરીએ અહીંની ડીશની, ચાલો આપણે હવે જઈએ એમના ગ્રાહકો પાસે. તો હવે આપણે આવી ગયા છીએ ભુવનેશ્વરીના ડાઇનિંગ હોલમાં, કે જ્યાં બેસીને લોકોને ભોજન પીરસવામાં આવતું હોય છે. અનેક વેરાયટીઓ છે, આ વેરાયટીઓનો ટેસ્ટ એના કરતાં બેસ્ટ સતત વેઇટિંગ હોય છે. જ્યારે દિવસો સારા દિવસ હોય અથવા તો સાંજે તમે જ્યારે સમયસર જમવાના સમયે આવો ત્યારે અહીં વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. અહીંયા જે ખાનાર ગ્રાહકો છે એ પણ આ ટેસ્ટનો લાયકો જયકો માંત્ર છે. આ જોઈને સ્વાભાવિક છે મને અને મારા કેમેરામેન અને મારી ટીમને પણ એમ થાય છે કે ક્યારે ખાઈ લઈએ, કારણ કે એની સુગંધ એટલે કે એની ખુશ્બુ એટલી ખતરનાક હોય છે, એટલી ભૂખ જગાવી દેતી હોય છે અને આપણને ખાવાનું મન થઈ જાય. ત્યારે આ સુંદર ડાઇનિંગ હોલ, એ ડાઇનિંગ હોલની સાથે સાથે હું મારા કેમેરામેનને કહીશ કે નીચે તમે બતાવો કેટલી ચોખ્ખાઈ છે, કારણ કે જ્યાં જમે આપણે ભોજન એટલે કે જ્યાં અન્ન આપણને મળતું હોય એ અન્નની જગ્યા ચોખ્ખી હોવી જોઈએ, કારણ કે જે અન્નપૂર્ણા માતા છે એ સ્વાભાવિક છે ચોકસાઈમાં અને ચોખ્ખાઈમાં માનતા હોય. ત્યારે અહીંયા ચોખ્ખાઈ પણ તમને જોવા મળે છે. અમે આ જે રિયાલિટી છે એ તમને રિયાલિટી રિપોર્ટ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ભુવનેશ્વરી ખીચડી, ખીચડી સેન્ટરની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવાનું તેમના માલિક રોહિતભાઈ પાસેથી આપણે પ્રયાસ કરીશું કે રોહિતભાઈ આ વ્યવસાયમાં કેવી રીતે તમે આવ્યા, શરૂઆત કેવી રીતે કરી અને આજે તમે કયા તબક્કે છો. એમ તો શરૂઆત તો ગમે તે નાની જ હોય પણ 2005માં મેં ડીશ, વાટકી, ચમચી, ટેબલ, ખુરશી, ચૂલા, તપેલા બધી જ વસ્તુ ભાડા પર લાવીને ચાલુ કરેલું. તે દિવસથી લઈને આજ સુધી જોવા જાઉં તો અનબિલીવ કે નવસારીની જનતા અને નવસારીના લોકોએ મને આટલો બધો પ્રેમ આપ્યો ને બીજું કે લોકોને ભાવતું છે ને મારી કોઈ ભૂલ થાય તો પણ મને અહીંથી સજેશન કરી જાય કે આમાં આ એક પ્રોબ્લેમ છે, ઈદક સાચવી લેજો આમ છે. એટલે બહુ નાના પાયાથી ચાલુ કરેલું ને આ નવસારીના જે લોકોએ આટલો પ્રેમ આપ્યો. મને રોહિતભાઈ એ જણાવો કે તમે પહેલાં તો આ વ્યવસાયમાં હતા નહીં, તમે બી કોઈને ત્યાં નાસ્તો કરવા જતા હશો, કોઈને ત્યાં જમવા જતા હશો, કોઈને ત્યાં ખીચડી ખાવા જતા હશો, કોઈને ખાવા જતા હશો, સીધા આ ધંધામાં કેવી રીતે આવવાનો વિચાર આવ્યો, આ ધંધામાં કેવી રીતે આવ્યા? અમે ક્રિકેટ મેચ રમવા જતા હતા નાઇટમાં, તો ત્યાં અમે રાત્રે જમવાનું કંઈ મળતું નહીં એટલે એમ જ અમે કઢી ખીચડી બનાવતા, એટલે માણસોને બોલાવીને ને કરાવતા, એમની પાસેથી મેં શીખો ને પછી અમે ઘરે બનાવી, ગામના બધા અમારા મિત્રો સાથે બનાવીને ટ્રાય કરીને પછી આ લાઈન પકડાવી. એમ એટલે રમતા રમતા તમને આ જમતા શીખવું મળ્યું એવું કહી શકાય, કારણ કે તમે રમવા જતા હતા ને ત્યાં જે જમવાનું મળતું હતું એમાંથી જોઈને હવે તમે લોકોને જમાડતા થઈ ગયા. શું વિશેષતા તમારી થાળીની હોય છે, કેમ લોકો તમારે ત્યાં જ આવતા હોય છે? એકચ્યુઅલી ગુજરાતીનો ટેસ્ટ તો મેઇન છે એની અંદર, એમાં આદુ લસણ મરચુંનું પ્રમાણ ને બીજું કે શાકભાજી, નાના શાકભાજી જે અતિંદોળા છે, પરવળ છે, એ નાના જે શાક ઝીણા ઝીણા શાકને સમારતા વાર લાગે એ કોઈ હોટલવાળા કોઈ નથી ખવડાવતા. કોઈ મોસ્ટ ઓફ કેવું કે મોટી વસ્તુ કાપીને બનાવી દેવાનું, એટલે આ ને વીકમાં એક વાર જે શાક આવે તે શાક બીજી વાર નહીં આવે ને એક કઠોળ મૂકીએ ને એક શાકમાં લીલોતરી મૂકીએ એટલે બધાને કોઈ બીને કેમ કે કઠોળ ભાવે કે લીલા શાકભાજી ભાવે ને વારંવાર ચેન્જ થતા હોય ને દાળનો ટેસ્ટ બધાને બહુ ભાવે એના કારણે. તમે ગુજરાતી થાળીની શરૂઆત કરી, અત્યારે શું શું આપ બનાવો છો? હમણાં ગુજરાતી હોય પછી પંજાબી થાળી, કાઠિયાવાડી થાળી ને ડિલક્સ થાળી, બીજું બપોરે બી ચાઇનીઝ છે, પંજાબી છે, કાઠિયાવાડી પણ બપોરે મળતું હોય એમ ને સ્વીટ એક નવું છે એ બી અમારે શ્રીખંડ છે, અંગુર રબડી બાસુંદી એ બી ચાલતું હોય. તો આ હતા રોહિતભાઈ કે જેમને રમતા રમતા લોકોને જમતા કરી દીધા અને ખરેખર એ જે રીતે એમને ત્યાં જમવા આવે છે એને પણ એવું લાગે છે કે અહીંયા આવ્યા પછી અમારા પેટને તૃપ્તતા મળતી હોય છે. અમને ટેસ્ટ તો મળે જ છે પરંતુ સાથે સાથે ગુણવત્તા પણ હોય છે અને ગુણવત્તાની સાથે સાથે ચોકસાઈ પણ હોય છે અને સાથે સાથે એમની જે વાત છે એ વાતમાં એક સચ્ચાઈનો ટકોરો પણ આપણને દેખાયો. તો જોઈએ કેવી છે એમની થાળી, કેવો છે એમનો ટેસ્ટ. તો આવી ગયું છે આપણી પાસે સુંદર વ્યંજનો, અહીં મને પીરસવામાં આવી છે આ ગુજરાતી થાળી. ગુજરાતી થાળીની સાથે સાથે તમે જુઓ છો તેમ આ એક આખું એમની એક સ્પેશિયલ આચારની ડીશ જોઈ છે. આ અથાનું છે, ગળ્યું અથાનું, આ લીંબુનું અથાનું છે, ચટણી છે, સાથે સાથે ખાટું અથાનું, ખાસ કરીને આ જે જીરું અને મીઠું, કારણ કે મારા જેવાને છાશમાં ક્યારેક જીરું વધારે જોઈતું હોય, ક્યારેક મીઠું વધારે જોતું હોય તો તેનો ખ્યાલ પણ અહીં રાખવામાં આવ્યો છે. આ જે થાળી છે એને ડિલક્સ થાળી કહેવામાં આવે છે. આમ એમને ત્યાં બે અલગ અલગ જાતની થાળીઓ મળતી હોય એવું એમને મને જણાવ્યું છે, એક સાદી ગુજરાતી થાળી અને ડિલક્સ થાળી. ડિલક્સ થાળીમાં મારા ખ્યાલથી
એમને એક વધારે એક ફરસાણ આપતા હોય છે અને સ્વીટ વધારે હોય છે. અહીં તમે જુઓ છો ગુલાબજાંબુ, જોઈને મોંમાં પાણી થાય પરંતુ મારાથી ખવાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે હું બેઠાડું જીવન જીવું છું અને સુગરની મારા વારસામાં છે એટલે સુગરની શક્યતા છે, સુગરની બોર્ડર પર છે, પરંતુ જોઈને ખાવાનું મન ચોક્કસ થઈ જાય એવું સુંદર ગુલાબજાંબુ. તો શ્રીખંડનો ખાસ કરીને એમને મને જે પીરસ્યું છે એની સાથે સાથે એમની જે વેરાયટી છે એ પણ મેં મંગાવી ચૂક્યો છું. આ તમે જુઓ છો ત્રણ જાતના શ્રીખંડ છે. શ્રીખંડ એ બારે માસ આપણને ખાવાનું મન થાય તેવું વસ્તુ છે અને આ શ્રીખંડની સાથે સાથે એમને પાઇનેપલ મઠો પણ આજે બનાવ્યો છે. તો અંગુર રબડી અને બાસુંદી સ્વાભાવિક છે, દક્ષિણ ગુજરાતના લોકોને અને ખાસ કરીને અહીંના દેસાઈઓને બાસુંદી એ એમની ફેવરેટ ડીશ હોય છે. ત્યારે આ બાસુંદીનો ટેસ્ટ અહીંનો જે ભુવનેશ્વરી ખીચડીનો છે તે ખૂબ સુંદર હોય છે અને વારંવાર બાસુંદીનો ટેસ્ટ યાદગાર રહે છે. સૌથી વધુ સારી બાબત આજે તમે જોઈ રહ્યા છો મોહનથાળ. ભુવનેશ્વરીનો મોહનથાળ ખૂબ ફેમસ છે અને આ મોહનથાળની ખુશ્બુ વિદેશો સુધી જાય છે, કારણ કે મારા ઘણા મિત્રો પણ અહીંથી મોહનથાળના પેકેટ લઈને વિદેશોમાં મોકલતા હોય છે. તો આ મોહનથાળની ખુશ્બુ પણ ખૂબ સુંદર છે. અહીં તમે જુઓ તો મને પંજાબી થાળી પણ મેં મંગાવી છે, કારણ કે મારા દર્શકોને ખબર પડે કે કેવો ટેસ્ટ છે. તો આ પંજાબી થાળી પણ અહીંયા તૈયાર છે. ગુજરાતીની એમની વિશેષતાની સાથે સાથે પંજાબીની વિશેષતા પણ અહીં તમને જોવા મળે છે. આ આખી પંજાબી થાળી છે. પંજાબી થાળીમાં તમે જુઓ કે બે જાતના શાક હોય છે, એક પનીરની શાક સબ્જી છે અને બીજી એક વેજીટેબલની સબ્જી છે. એમાં પણ ગુલાબજાંબુ એટલે કે ગુજરાતી ટેસ્ટ તો એમાંય એમને છોડ્યો નથી, ગુજરાતની ઓળખ થાય એવો ગુજરાતી ટેસ્ટ એમને અહીંયા પણ મૂક્યો છે. સાથે સાથે પંજાબી દાળ અને સાથે સાથે રાઈસ, જીરા રાઈસ. સાંજનું ભાણું પણ અહીંયા તૈયાર છે. સાંજે તમે જુઓ તેમ અહીંયા ખીચડી જે એમની ફેમસ છે, બે ત્રણ જાતની ખીચડી બનાવતા હોય છે. એક સાદી ખીચડી હોય છે, મસાલા ખીચડી પણ એવું બનાવતા હોય છે, સાથે સાથે રીંગણનું ભરતું એટલે કે કાઠિયાવાડી થાળી છે આમ તો કહેવાય, આ કાઠિયાવાડી થાળી, પરંતુ સાંજનું ભાણું કહેવાય. મોટા ભાગે આપણને સાંજે હલકું ખાવાની ઈચ્છા હોય ત્યારે આપણે કાઠિયાવાડી પસંદ કરતા હોઈએ છીએ અને કાઠિયાવાડીની વિશેષતા એ હોય છે કે તે જલ્દી પચી જતું હોય છે. બાજરીનો રોટલો હોય, એમાં ઘી હોય અને એ ઘીની સાથે સાથે એમાં સલાડ હોય, કડી ખીચડી હોય, એ અલકું ખોરાક તમારા પેટને પણ પોસાય અને તમને તમને શાંતિ રીતે આર્થિક રીતે પણ પોસાય એવું અહીંયા ભોજન છે. કારણ કે અહીંયા જે ભાવ છે, મુખ્ય વસ્તુ પેટ તો ભરાય પણ સાથે સાથે ખર્ચા પણ આપણે જોવા પડે. અત્યારે મંદીનો માહોલ ચાલે છે ત્યારે 500-600 રૂપિયાની થાળી આપણાથી ખવાય નહીં. એક એક વ્યક્તિને જો 500-600 રૂપિયાનું ભોજન થઈ જાય તો એ એ પણ આપણને મુશ્કેલ થઈ જાય. એટલે બહુ કિફાયતી ભાવે તેઓ આ વસ્તુઓ વેચી રહ્યા છે. સાથે સાથે સાદી ખીચડી, મસાલા ખીચડી, પાલક ખીચડી, રજવાડી ખીચડી, દાળ ખીચડી, આમ ખીચડીની પણ તેમની વિવિધતા રાખી છે અને આ બધો ટેસ્ટ છે. પણ શરૂઆત કરું ગુજરાતી થાળીનું, કારણ કે બપોરનું આ જે મારી બાજુમાં સુગંધ આવે છે, મારો કેમેરામેન આ બધું બતાવવા જાય છે પરંતુ મારાથી રહેવાતું નથી, એટલે હું ખાવાની શરૂઆત કરી દેવા માગું છું કે શરૂઆત કરીએ. જોકે આજે ગુજરાતી થાળીમાં એક કઠોળ છે, એક સબ્જી છે એટલે કે એક સાદી સબ્જી પણ છે, ગુજરાતી દાળ, અને મને ખબર છે આ ગુજરાતી દાળ અને ભાતનો ટેસ્ટ એક અલગ હોય છે. સાથે સાથે પાટુડી, પાપડ અને કચુંબર, આ છે ગુજરાતી થાળી. તો ગુજરાતી થાળીની શરૂઆત હું, મને કઠોળ આમ ઓછું ભાવે છે પણ આ કઠોળી જે રીતે એમને પીરસ્યું છે અને એની જે ખુશ્બુ સીધી મારા નાકમાં આવે છે તો મને કઠોળ ખાવાનું પણ મન થાય છે. તો કઠોળ છે આ મેં શરૂઆતમાં તમને કીધું કે મને કઠોળ ઓછા ભાવે છે પણ આ જે તુવર બનાવી છે એ રસોઈયાએ બહુ અલગ બનાવી છે. ખરેખર એવું લાગતું નથી કઠોળ જે મને મને ઓછું ભાવતી વસ્તુ પણ ખાવાનું મન થાય એવી સુંદર એ કઠોળની બનાવટ છે. તો સાથે સાથે એમના જે રેગ્યુલર સબ્જી છે, આ જે બટાકાની સબ્જી છે એમની, વાહ, બટાકા આપણને શરીર માટે એક બહુ સારી બાબત હોય છે. કારણ કે બટાકા બે રીતે આપણા, એક રીતે ખરાબ પણ હોય છે પરંતુ શરીરમાં જે પોષક તત્વો જોઈએ એમાં એક બટાકાનો ઉમેરો પણ કરવો પડતો હોય છે. બીજી વસ્તુ, બટાકાનો ટેસ્ટ પણ આપણને બધી વસ્તુમાં મિક્સ થતો હોય છે અને એનો એક અલગ ટેસ્ટ છે. સ્વાભાવિક છે, ગુજરાતી જો બટાકો ન ખાય તો એ કદાચ ગુજરાતી ન કહેવાય. એટલે બટાકાનો ટેસ્ટ પણ એમાં સૌથી વધુ સ્ટાર્ચ હોય છે અને સ્ટાર્ચથી બટાકો આપણે જનરલી ખાતા હોઈએ છીએ. સુગર અને અન્ય પેશન્ટોને બટાકો ખાવાની ના પાડતા હોય છે. પણ હું આની સાથે સાથે આ પંજાબી થાળીનો ટેસ્ટ પણ કરી લઈશ. આ બધી રસોઈ આમ શરૂઆત
રોહિતભાઈ એટલે કે એના માલિક છે એ બનાવતા હોય છે. હવે તેમને કારીગરો, કારણ કે એકલા પહોંચી વળે એવી શક્યતા નથી, એમને એમનો વિસ્તાર એટલો વધારી દીધો છે કે બધે જ હવે જાતે ના પહોંચી રહે એટલે હવે એ બધામાં ઓબ્ઝર્વેશન કરતા હોય છે, નિરીક્ષણ કરતા હોય છે. પંજાબી જે આ મેં ખાધી વેજીટેબલ આઈટમ હતી, એક સ્મોકી ફ્લેવર હોવી જોઈએ કે જે સ્મોકી ફ્લેવર એક અલગ પ્રકારનું તમને આકર્ષણ લાગે. જનરલી આપણે ત્યાં એવું હોય છે કે આપણે હોટલમાં જઈએ ત્યારે એમ કહીએ છીએ કે ઘર જેવું ખાવાનું આપો, અને ઘરે હોઈએ ત્યારે એમ કહીએ ઘરવાળીને આપણે કહેતા હોઈએ છીએ કે હોટલ જેવું ખાવાનું બનાવો. અહીંયા બંનેનો સમન્વય જોવા મળે છે. અહીં ઘર જેવાનો ટેસ્ટ પણ છે અને હોટલનો ટેસ્ટ પણ છે. એટલે જ મારા કારણે એટલે કે મારું એવું માનવું છે કે એટલે જ ભુવનેશ્વરી ખીચડીની સુગંધ સમગ્ર નવસારી અને દક્ષિણ ગુજરાતમાં પ્રસરી છે, કારણ કે એમના ખાવાની વિશેષતા એક અલગ હોય છે. ખૂબ સાદું પરંતુ ખૂબ ટેસ્ટી, સાથે સાથે ગુણવત્તા. આપણે રસોડું ચેક કર્યું, ગુણવત્તા પણ એમની જળવાયેલી હોય છે. એટલે જ આપણને કહેવાનું મન થાય છે કે જો નવસારીમાં હોવ ગુજરાતી અને તમારે પેટ ભરીને ખાવું હોય, સારું ખાવું હોય અને પાછું ગજવાને પડવડે તેવું ખાવું હોય, તો આવા ભુવનેશ્વરી ખીચડીમાં. ભુવનેશ્વરી ખીચડી એ ખરેખર એક એવો સ્થળ છે કે જ્યાં તમને વિવિધપૂર્ણ એટલે ખાવાની વિવિધ વેરાયટીઓ એક જ સ્તરે મળે છે અને સાથે સાથે ખૂબ સુંદર એનો ટેસ્ટ છે. મેં તો ચાખ્યો, તમે ચાખવાના બાકી છો, તમે ખાવાના બાકી છો, તો આવો ભુવનેશ્વરી ખીચડીનો આ ટેસ્ટ અને એની સ્વાદની સોડમ સ્વાભાવિક છે મારા કેમેરાના માધ્યમથી તમારા મોંમાં પાણી લાવી દીધું જ હશે. તો હવે વહેલા આવો અને ભુવનેશ્વરી ખીચડીની મજા માણીએ. આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.